पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिनो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो नमो गुरुभ्यः कथम आत्मेति योऽयं विज्ञानमयः प्राणेषु हृदि अन्तर्ज्योतिःपुरुषः स समानः सन् उभौ लोकौ अनुसञ्चरति ध्यायतीव लीलायतीव स हि स्वप्नो भूत्वा इमं लोकमतिक्रामति मृत्युरूपाणि हृदयन्तर्ज्योतिःपुरुषः स समानः सन् उभौ लोकौ अनुसञ्चरति તો બુદ્ધિ વગેરે ઉપાધિમાં તાતાત્મ્ય કરીને એનો જેવો થઈ જઈને એ બંને લોકમાં જાગૃતથી સ્વપ્નમાં અને સ્વપ્નથી પાછો જાગૃતમાં અને આ લોકથી પરલોકમાં અને પછી પાછો પરલોકમાં એ પ્રકારે અનુસંચરણ કરે છે. ધ્યાયતિ ઇવ લીલાયતિ ઇવ, જાણે કે એ ધ્યાન કરે છે, જાણે કે લીલાયતિ એ ચંચળ થાય છે. એટલે કે વાસ્તવ મહિનામાં ચંચળતા પણ નથી ને માટે એને ધ્યાન કરવાની પણ આવશ્યકતા નથી. એટલે ધ્યાન કરવાની જે કઈ પદ્ધતિઓ બતાવવામાં આવતી હોય એ જો વેદાંત સિવાયના બધા ધ્યાનમાં તો મનને ખરેખર મનને એટલે કે મને હા મનને નહીં આત્માને ખરેખર ચંચળ કે વિક્ષિપ્ત થયેલો સમજીને સ્થિર કરવામાં આવે છે. મન ખરેખર સત્ય છે અને એ ચંચળ થઈ ગયું છે, એને મારે સ્થિર કરવાનું છે. જ્યારે વેદાંત સિદ્ધાંતમાં આત્મામાં કોઈ ચંચળતા નથી માટે આત્માને ધ્યાનની જરૂર નથી. ચંચળતા મનમાં હોય તો એ મનમાં છે, મારામાં નથી. અને સરવાળે મન નામની વસ્તુ નથી. લીલાયન અને ધ્યાન કે લીલાયિત થવું, ચંચળ થવું અને સ્થિર થવું, આ વસ્તુઓ હુમાં નથી પણ છે માટે મનમાં છે. પણ મન નામની વસ્તુનું અસ્તિત્વ નથી. એટલે પહેલી વાત તો એ છે કે દેખાતા હોય તો એ મારા માનથી મનમાં છે. પણ પછી જયારે પૂછવા જઈએ અહમ એમ કુતો ભવતી ચિંવતઃ અયિ પદત્યહમ નિજ વિચારણમ, તો જ્યારે વ્યક્તિ કે સાધક પોતાના સ્વરૂપ વિશે ચિંતન કરવાનું શરૂ કરે કે આ હું કોણ છું, અહમ અયમ કુતો ભવતી, આજે અહમ છે, અયમ એટલે આ, અયમ અહમ આજે હું છે, એ કુતર ક્યાંથી થાય છે? આવું ચિંતન કરવામાં આવે ત્યારે અયિ પદત્યહમ નિજ વિચારણમ, એ વિચાર કરનારના અહંકારને રહેવાનું કોઈ સ્થાન રહેતું જ નથી. કારણ કે આકાર કે ગુણ વગરનો હું એ કોઈક બહારના આકારમાં કે ગુણમાં જોડાઈને જ અહંકાર એવું બને છે. આકાર વગરનો જે હું છે એ મન બુદ્ધિના આકારને કે ગુણને લઈને એમાં જોડાઈને એ અહંકાર બને છે. આ શરીરમાં જોડાઈને એ
મનુષ્ય બને છે, બીજા શરીરમાં જોડાઈને પશુ બને છે, એક શરીરમાં જોડાઈને સ્ત્રી બને છે, બીજામાં જોડાઈને પુરુષ બને છે. જો હું ને આકાર નામની વસ્તુ જ નથી, અહમ ના રૂપો પણ સ્ત્રીલિંગ પુલ્લિંગમાં જુદા નથી, અહમ ના રૂપો અહમ ના જ રૂપો છે. એટલે અહમ ને કોઈ લિંગ નથી, અહમ ને કોઈ જાતિ નથી, અહમ ને કોઈ આકાર, અહમ ને કશું જ નથી. એ અહમ ને કશાક સાથે જોડીને જ એને આકાર વાળો અહંકાર એવું માનવામાં આવે છે. જેમ જેમ હવે આકાર દેખાય છે તો ક્યાંક તો છે, એટલે પછી કહેવામાં આવે કે મનમાં છે, તારામાં નથી. તો મન થી હું છૂટો થઈ જઉં, એટલે મનનું સ્થાન મારામાં હું ના સ્વીકારું. જો વાત તો એ છે કે મારું જે સ્વરૂપ છે એ જ છે, પરંતુ અત્યારે એ આકાર વાળા અહમ નો એટલો બધો અભ્યાસ છે કે કઈ કહેવામાં આવે કે મારામાં કોઈ આકાર નથી કે ગુણ નથી, તો એ સ્વીકારવાની મને સમજ જ નથી પડતી. હું હાય હા કરું ને તો પણ એ, કારણ કે એવું શક્ય જ નથી ને કે હું હોઉં ને હું માણસ ના હોઉં. હું દેવદત્ત છું તો દેવદત્તની કશી જ ઓળખ અને દેવદત્તનું પોઝિશન, એની માલિકીની વસ્તુઓ, એના સ્વજનો, એના સંબંધીઓ, એ બધું જ સાથે મારે કોઈ લેવા દેવાની દેવદત્તને, અને દેવદત્તના શરીર સાથે પણ દેવદત્તને કઈ સંબંધ નથી, મન બુદ્ધિ કશા સાથે નથી, અને દેવદત્ત છે એવું હોય કોઈ જાણો ના જ હોય ને. મારો વિચાર હું કરું તો હું આ બધા સાથે, આ બધા સિવાય હું એટલે શું કશું નહીં, એટલે બધું શિફ્ટ કરું કે આ આ હું અશુદ્ધ નહીં પણ શુદ્ધ તો હું ખરો, હું દુષ્ટ નહીં પણ શિષ્ટ તો ખરો, હું દુર્જન નહીં પણ સજ્જન ખરો. ખરું એટલે આપણે એક થી બીજા ગુણમાં શિફ્ટ કરીએ છીએ. એનો અર્થ એવો તો કોઈ સાપ નથી પણ ફૂલની માળા તો ખરો ને. દોરડી ઉપર એક માણસ સાપ કહે છે, બીજો માણસ ફૂલની માળા કહે છે, ત્રીજો દંડ કહે છે. એટલે હું વિદ્વાન છું એટલે હું કહું કે ના ના સાપ તો બરાબર નથી પણ ફૂલની માળા સારી. તો સાપમાં નિવૃત્તિ થશે અને ફૂલની માળામાં પ્રવૃત્તિ થશે. અધર્મ છે એ નિવૃત્તિની વસ્તુ છે તો ધર્મ પ્રવૃત્તિની વસ્તુ છે. એટલે ધર્મ પ્રવૃત્તિની વસ્તુ હતી ખરેખર તો એટલા જ માટે કે અધર્મથી હું છૂટું. ધર્મ કરું એવો હેતુ નથી, અધર્મ ના કરું એવો હેતુ છે તો કરું છું. અધર્મને છોડું કેવી રીતે, ધર્મનો ટેકો લઈને અધર્મને છોડું છું. કે જૂઠું તો ના જ બોલાય, હા ચોરી તો ના જ કરાય, એ ભૂખ્યા મરે ચોરી ના કરાય, તો ભૂખ્યા તો નોકરી કરીને પૈસા કમાઈ ખાવાનું. એટલે કોઈ સાધુ હોય ને ભિક્ષુક હોય ને ભિક્ષાક માગીને ખાવાનો, એટલે જેન્યુઅન સાધુ હોય તો કે એને એવું નથી કે નોકરી કરીને તારે ખાવાનું. આ તો જે ચોરી કરીને જુઠ્ઠો ભરીને લૂંટફાટ કરીને ખાય છે અને માને છે કે એવું ના કરું તો શું કરું, ભૂખ્યા મરું, તો પછી એને કહેવામાં આવે કે ના ના તું નોકરી કરે, સારું પ્રામાણિકતાથી કામ કર, તને પૈસા મળશે. અધર્મથી અસત્યથી છૂટવા માટે મને કહેવામાં આવ્યું કે સત્યનું પાલન કરવું જોઈએ, ધર્મનું પાલન કરવું જોઈએ. પછી ધર્મ પાછો બીજો મારા માટેનો તો અવરોધ બની ગયો. એટલે મારા પોતાના સ્વરૂપને ખંડિત કરનારી આ વસ્તુઓ છે. એટલે અધર્મ માંથી છૂટવા ધર્મ આપે, પણ ધર્મ પછી પણ ખંડ તો રહ્યો જ ને પાછો. હું ધાર્મિક ને પેલો અધાર્મિક, આટલું આટલું કરાય ને આટલું આટલું ના કરાય. એટલે સરવાળ એમાંથી મુક્ત થવાને માટે પછી કહેવામાં આવે કે આખરે ધર્મ છે ક્યાં. એક તો મન બુદ્ધિ ના નિશ્ચયમાં જ છે ને, મારામાં ધર્મ નામની વસ્તુ શી છે. આખરે ધર્મ પણ મને ખંડિત તો કરી જ દેશે. ધર્મ એટલે દરેકનો પોતપોતાનો જે સમાજ હોય છે, કુળ ધર્મ ને વંશ ધર્મ ને પરંપરા ધર્મ ને જાતિ ધર્મ ને જ્ઞાતિ ધર્મ ને જે કે પોતે ડોક્ટર ને એના ધર્મ હોય, જેને જે પોતપોતાના ધર્મ હોય તે. તો
ડોક્ટર થયા પહેલા એ ધર્મ નહોતો એના. ડોક્ટર થયો ત્યારે આવે, ડોક્ટર થયા પછી જે દળ એટલે ડિઝાઇન કરે કે ડોક્ટર પણ ઘણા એવું વિચારી શકે છે કે અમે 24 કલાક હાજર રહેવું જ જોઈએ, અમને ગમે ત્યારે ફોન કરો મળીશું આમ તેમ. કેટલાક નક્કી કરો કે આ તો ચાલ્યા જ કરશે, 5 થી 6 કલાક મળીશ. તો પછીનો ડોક્ટર પણ છોડી શક્યો, બરાબર? તે જુઓ કેવા આપણે ગ્રહણ કરી શકીએ છીએ, છોડી શકીએ છીએ. જે વસ્તુને ગ્રહણ કરી શકીએ અને છોડી શકીએ, મારું સ્વરૂપ કરું કે નહીં, તેવી કોઈ વસ્તુ ખરી હું છોડી ના શકું. કોઈ વસ્તુ હા આપણે તો છોડી એવી વસ્તુની વાત કરી છે, દુનિયાની કોઈ વસ્તુ એવી નથી. દુનિયાની એટલે એમાં ઈદમમાં પણ આવી ગયો, શરીર મન બુદ્ધિ અહંકાર છોડી દેવું. તમે ભૂખ્યા મરો ને એકવાર ખબર પડે તો અહંકાર કેવો રહે છે. હું તો માગું ના ને ખાઉં ના ને લઉં ના નીચે પડું ના ને તેમણે તો એક ટંક મારા જીવન એક ટંક પૂરતો છે. એક ટંક ને એક કલાક મળ હોય તો એ ખુલાસ, બીજા બહુ મજબૂત હોય તો એક ટંક બે ટંક એક દાડો બે દાડો ત્રણ દાડો પછી કેટલો દાડો ચલાવી લેશો. બધો અહંકાર છોડીને માગવાન લઈને લગી જઈશું, કશું પેલા ફેંકશો તો ફેંકેલું ખાઈ લઈશું, કહીશું કે નહીં. ખરેખર આ બધી વસ્તુ એ સમજાય કે અહંકાર પણ છોડી શકું છું, ભલ ભલા સંજોગોમાં છોડી શકું છું, અને તો પછી એ મારું સ્વરૂપ ના હોય શકે. અહમયમ કુતો ભવતી ચિંવત, અહમ ક્યાંથી જન્મે છે? અહીંયા અહમ કયો છે? અહંકાર ને કયો છે? અહંકાર ક્યાંથી જન્મ? ચિંવત એવું જે વિચાર કરે ત્યારે ખબર પડે. એ પતતી અહમ, આજે અહંકાર છે પતન થઈ જાય છે. એ જય ભાનકમ, અને અહમ જેવો આકાર છોડશે ને ચમાચમ સ્વરૂપ જમાપ થઈ જશે. આકાર છોડવાની જ વાત છે. આકારમાં સારો ખોટો કશો પતો જ નથી. માટી કોડી હોય તો સારી કહેવાય, કડો હોય તો ખરાબ કહેવાય, એવું ખરું કે નહીં? માટી માટી છે. ઘડામાં ચૂનાનું પાણી ભરતા હોય કે ગંગાજળ ભરતા હોય તો માટી સારી ખોટી કરી કે નહીં? એટલે વિભાગ કરવા જગતના કે આ સારું છે ને આ ખોટું છે, આ ધર્મ છે અધર્મ છે, આ સત્ય છે અસત્ય છે. ઘણી બધી વાર આપણે અસત્ય કરતા સત્યને મહત્વનું માનીએ છીએ. મને લાગે છે કે આપણે મૂલ્ય તરીકે સત્યનું મહત્વ આપીએ છીએ, પણ કોઈ માણસ સાચો બોલી જાય, માનો કે આપણા 25-50 હજાર રૂપિયા પડી ગયા આપણને ખબર જ નથી, અને કોઈ માણસ ઉંચકીને આપી ગયો, અને બીજો માણસ છેતરીને આખી ટ્રેનના 2 દિવસ સાથે રહ્યા, બંને જણા બહુ જ પ્રેમ કર કર્યો, અને પછી મારા પૈસા ઉંચકીને જતો રહ્યો, કયો વધારે યાદ રહેશે? નહીં. કેવું થતું હોય છે કે સારો માણસ હોય સારું વર્તન કરી જાય એ બહુ ગમે, યાદ કરીએ ગુણ ગાઈએ, પણ જે ખોટું કરી જાય તો છોડીએ જ નહીં. પેલું છેતરી ગયો, આપણને કહ્યું હતું કે તમે આટલી ચોપડી આટલા પૈસા લેશ તો આપણને ફાવે તો કરાવીએ, ના ફાવે તો ના કરાવીએ, પણ કહ્યું કે નહીં લો અને પછી આટલા પૈસા લે છે, સમજશું? એટલે આપ જૂઠું બોલે, છેતરે છે માણસ. પેલું વાંધો હોય છે અંદર કે પણ છેતરે શું કરવા નહીં? તો સાચું મિથ્યા તો જૂઠું મિથ્યા નહીં, આખું જગત મિથ્યા તો છેતરવા પણ મિથ્યા નહીં, છેતરનારો મિથ્યા નહીં. અથવા તો સાચો બોલનારો નારાયણ તો છેતરનારો નારાયણ ખરો કે નહીં? મિથ્યા કરતા પહેલા બધું નારાયણ છે, પછી મિથ્યા થશે ત્યાં સુધી નહીં થાય. જે છે તે નારાયણ છે, જે છે તે નારાયણ છે. હા, મહાપુરુષો માત્ર નામદેવ જેવા ભક્તોની વાત નથી, વેદાંતના મહાત્માઓ. વેદાંતી મહાત્માઓ પણ નાની મોટી વસ્તુ, નાની મોટી એટલે ગમે તે વસ્તુ માટે, ગમે તે વસ્તુ માટે
हम केरला का खबर के बने गया था देखो कि एक महात्मा के पास है जरा ओछो योग्य मानस जो इन सिद्धम ने जोड़े अपने बाजू में बैसी गो वो भाई बंदी करा मारे લોકો ને કહ્યું એટલે લોકો ને ગમ્યો ને કે હા વળી શું સમજી લેના મનમાં જોડે બેસી ગાવીને તો એક પગે લગનાર બહુ મળશે મિત્રતા કરનાર ક્યાં મળશે એસે આકર બેઠ ગયા અમારે સાથે આ મહાત્મા દર્શન હોય છે એટલે હમણાં જ હતું કદાચ મેં મૂક્યું હતું ગ્રુપ ઉપર ત્રણ ચાર વસ્તુ હતી કેમની નજરમાં એમને કશું ખોટું દેખાતું નથી સબ ઠીક હશે ભગવાન પણ મિથ્યાત્વનો એટલે ભગવાનના દર્શન વગર મિથ્યાત્વનું દર્શન નહીં થાય અને મિથ્યાત્વના દર્શન વગર છૂટશે નહીં ભગવાનના દર્શન પર મિથ્યાત્વનું દર્શન તો થઈ જાય વેદાંતિને કે ભગવાનની જરૂર નથી પણ મિથ્યાત્વના દર્શન વગર છૂટતો નથી આ વસ્તુ એટલે મને થાય કે પેલો માણસ છેત્રીગો કેટલો મગજમાં ભરી જાય કેટલું છેત્રીગો છેત્રીગો કે પચીસ જણને કઈ નંબર સિદ્ધ કરવા માંગી છે પેલો મન છેત્રીગો હા તો એ મિથ્યા નહીં એ મિથ્યા છે ભૂલી જાઓ છોડી દો પેલા 50,000 લઈ ગયો કશો વાંધો નહીં 25,000 લઈ ગયો મને લાગે છે કે નારાયણ અનેક પ્રકારના સંજોગો ઉભા કરી કરીને એ બધા સંજોગોમાં આપણને શું થાય શું નહીં જોતો હોય આ બધા જો ઓછા વેદાંતિઓનો જ વિચારો છે વેદાંતિને આવી કોઈ ચિંતા જરૂર નથી નારાયણને જોવાની પણ સરવાળે નંદતી 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 એવ એટલે દુનિયાની કોઈ ઘટના એટલે કોઈ ઘટના હોય લોકો કહે છે મહાપ્રલય આવી જાય એ હુંકાર કરવા માંડે કે પેલો પ્રલયકાળનો અગ્નિ લાગી જાય ચારે બાજુ સમુદ્ર ખળભળી ઉઠે આ મહાત્મા હૃદયમાં ચરા પણ ઉભું થતું નથી હા એ મહાત્મા છે એટલે બુદ્ધિનો તાદાત્મ્ય જ મારે માટે આ લોક અને પરલોકમાં એક શરીર બીજા શરીરમાં કે સ્વપ્ન અને જાગૃતમાં જવા આવવાનું કારણ બને છે અને મૃત્યુ રૂપણ અતિક્રમતી બંને લોકનું અતિક્રમણ કરે છે મૃત્યુના રૂપોનું અતિક્રમણ કરે છે મૃત્યુનો અર્થ થયો અવિદ્યા કામ કર્મ તમારો વ્યવહાર મારું વર્તન મારું કઈ કામ મારી પાસે 25-50 વસ્તુની ભેટ આવે ને બધી ખુલ્લી મૂકી દઉં જેમ જોઈતી હોય લઈ જાઓ માર્ગે લઈ જોઈતી એટલામાં છાનામાં એકાદ ઊંચી મૂકી દઈએ હા બધી ભેટ ખુલ્લી ના મૂકીએ એકાદ આ તો હું કહું છું કે મન કેવો કેવો કામ કરતું હોય છે તારે બધા ખાવાની 5-25 વસ્તુ આવે બધી હું ક્યાં ખાવાની છું લઈ જાઉં આ સિફતથી એકાદ વસ્તુ કાઢી ઊંચી મૂકી દઈએ મન આવું જાત જાતનું કામ કરતું હોય છે એ બધી જગ્યાએ ઉભા રહીએ કેમ આવું કર્યું કઈ ને કઈ ગુનો નથી કર્યું તો પણ તરત સુધારી લાઈ પાછળ મૂકી દી અંદર અંદર મોજો મૂક્યું હોય તો કાઢી લો ને લઈ જાઓ મારે ક્યાં જોઈએ આમે આપણે કશું ખાવાના મોટા ભાગની વસ્તુ આપણે મૂકી રાખીએ તો કઈ એવું થઈ જતું હોય છે કે થોડું મોજો મૂકીએ થોડું સંતાડી દઈએ થોડું લઈ લઈએ થોડું ખુલ્લું ના કરીએ છોડો આ બધી બહુ જ અઘરી વસ્તુઓ છે પણ બીજો રસ્તો નથી કોઈ રસ્તો નથી વેદાંતિઓનું મિથ્યાત્વ છે એ છારો કાઢી નાખશે બધું બધું જ છોડાયા વગર કોઈ બ્રહ્મ જ્ઞાન નથી થવાનું એટલે વર્તનમાં આવો જે કંઈ દેખાય ને સારું ખોટું નાનું મોટું કે રાત કે દ્વેષ તરફેણ કોઈને આપણે જરા ફેવર કરવાનું મન થાય પક્ષપાત અનુગ્રહ નિગ્રહ આવું જાત જાતનો થાય એ બધા મૃત્યુના રૂપો છે હા મૃત્યુનો અર્થ વિદ્યા છે અને રૂપ એટલે ઓળખાવનાર પરિચાયક તો આ બધા છે મૃત્યુના રૂપો છે એટલે કે અવિદ્યાના નિર્દેશકો છે આવું થાય છે અવિદ્યા છે પેલું થયું અવિદ્યા છે આ થયું અવિદ્યા છે અગેન ઓળખવા માટે આપણને કઈ દોષ દેવા માટે હું તો આવો છું ને અજ્ઞાની છું ને એવું એવી કઈ જરૂર નથી
ઓળખતા જઈએ ને કાઢતા જઈએ, ઓળખતા જઈએ ને કાઢતા જઈએ, અને છૂટક એક 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 એકને પકડીને કાઢવો પડશે. જે દાડ અવિદ્યા જશે ત્યારે બધું જતું રહેશે, નથી થવાનું. એક કે એક વસ્તુ જશે ત્યારે અવિદ્યા જશે. અને મુશ્કેલી એ છે કે આજે પાંચ કાઢીએ, પછી કાલે પાંચ કાઢીએ, પછી પાંચ કાઢીએ, પછી પાંચ કાઢીએ, તો પચીસ પાંચ દિવસે પાંચ પાંચ કાઢતા પચીસ નહીં થાય. આજના પાંચમાં એ પાંચમું કાઢતો પહેલું પાછું આવી ગયું હશે. એટલે સખત અઘરી વસ્તુ છે. એટલે કે સખત પરિશ્રમ, પરિશ્રમ કરતા પહેલા સખત દાનત માંગી લે છે. સખત દાનત, તીવ્ર દાનત કરવું જ છે. આ જન્મ નકામો ના જવો જોઈએ અને સફળ કરવો જ છે, એવો આમ ધગ ધગ તો નિશ્ચય. હા, દીપ્ત શિખાન્યાયના મહાત્મા કથા કે એક સાધુ જટાવાળો છે અને કોઈ આજુબાજુમાં ચલમ પીતો હતો ને એની જટામાં જરા તણ ફોડી ગયો. જોત જોતામાં જટામાં આગ લાગી ગઈ. હવે એ માણસને એ આગ બુઝાવવા માટે કેટલી તત્પરતા હશે, એ વખતે શું સારું લાગશે એને? સુઈ જવાનું, વ્રાત કરવાનું, ભયબંધી કરવાનું, ખા પીવાનું, છોકરાને છોકરાને રમાડવાનું. પેલો છોકરો જરા રમાડી લો, પછી એક ક્ષણ ક્યાં થવાનું છે? એક વસ્તુ માટે, બધી વસ્તુ માટે કેવો એને વૈરાગ્ય કહેવાય? શું એને શું કહેવાય? વૈરાગ્ય કહેવાય. એનામાં વિવેક છે. મને મને કહો, જેનું માથું પડે છે એ માથું ઓલવા દોડતો હોય તો એનામાં સાધન ચતુષ્ટય સંપત્તિ વિવેક છે કેમ નથી? વૈરાગ્ય છે, સમાધમાધિ છે, છોકરાની માટે લગભગ છે. આપણે નહીં દોડીએ, ઓય દોડશે. આપણે તો ઉભા જ છીએ. અહંકાર છે, મન બુદ્ધિ અને શરીરમાં તાદાત્મ્ય છે. એટલે કોઈ પણ કોઈ પણ દોડશે, કોઈ પણ દોડશે. એટલે અધિકારીત્વ ને અત્યારે, એટલે એનો અર્થ વિવેક વૈરાગ્ય કશું હોય કે ના હોય દોડશે, રિગાર્ડલેસ ઓફ ધેટ. તો વેદાંત વિવેક વૈરાગ્ય ની વાત કેમ કરી? જો માણસના માથામાં આગ લાગી હોય તો એને બુઝાવવા માટે દોડવાનો જ છે. વિવેક કે વૈરાગ્ય કશું હોય કે ના હોય, તો વેદાંતમાં વિવેક વૈરાગ્યની વાત કેમ કરી? સાધન ચતુષ્ટય સંપત્તિ. હા, શું એમ કે છે કે અવિવેક હોય છે માટે વિવેક ની વાત કરે છે? બીજું કઈ? પાણી પાસે જોશે. અવિવેકી માણસ પાણી બધું બીજું થોડું જોશે. બધાને ખબર હોય, નાના છોકરાને ખબર હોય, ખબર હોય, બધાને ખબર હોય. તમારી સાડી લઈને માથે ઓળી દેશે. હા, જો એને આગ લાગી ને બુઝાવવાનું પાણી નહીં હોય ને દૂર હશે ને કશું હશે તો આપણા કપડાની પોતાનું કપડું નીચેથી કાઢી ઉપર ઓળી દેશે. આ ગુલાબા ત્યારે આપણને ચિંતા નહીં રહે.
પાણી ની ખબર હોય કે ના, ટાળું પર હોય તો ખબર છે. આપણે જન્મી નથી, શું કરીએ? આગ જન્મવા માટે કરી, બરાબર. એનું તો ભાન પડ્યું કે આગ લાગે છે, પડી જઈશું. આપણે પણ આગ ને લઈને બેઠા, આપણે તો આખા શરીરમાં આગ લઈને બેઠા છીએ, ખબર નથી કે આગ લઈને બેઠા છીએ. એટલે આગ જન્માવવા માટે, આગનો ભાન જન્માવવા માટે વિવેક વગેરે છે. પણ જેના મનમાં એ તત્પરતા કે જિજ્ઞાસા જન્મી ગઈ, મારા આત્માને જાણવો છે, તો વિવેક વૈરાગ્ય અને આત્માની જિજ્ઞાસાને કોઈ ખરેખર લેવા દેવા નથી. આ તો કર જ જન્મતી નથી, એટલે કે અલ્યા કરશ કર, આ અગત્યની વસ્તુ છે. નાનો છોકરો ચોકલેટ વાળો કાગળ ચમકતો હોય, સોનારી ઘડિયાળ હોય, ઘડિયાળને ફેંકી દેમ, ચોકલેટ કાગળ ખિસ્સા મૂકે. આપણે સમજાવ્યા કે એવું ના કરાય, આના કામ છે, આ કામ નું છે, આ મોંઘું છે, આ સસ્તો છે, આનો ઉપયોગ નથી, આનો ઉપયોગ છે. જેને ભાન નથી પડતું સોનું શી વસ્તુ છે, ચોકલેટ ફેંકવાની વસ્તુ છે, કાગળિયું, એને પછી વિવેક વૈરાગ્ય શીખવવા પડે. સોનું અગત્યનું છે, સમજીને સોના પાછળ દોડે જ છે, એને ક્યાંની જરૂર છે. એટલે આ બધી વસ્તુઓ તો ધારો કે કઈ, કારણ કે મૂલ્ય ક્યાંથી જન્મે? પણ કઈક સાંભળી સાંભળી જેવું મન થાય કે બ્રહ્મ મારે જાણવું છે. આ લોકો કહે છે બ્રહ્મ વિદ આપનાવતી પરમ, બ્રહ્મ ના જ્ઞાન થી પરમ ની પ્રાપ્તિ થાય છે, એવું લોકો કહે છે. ખરા, ચાલો ત્યારે આપણે પરમ ની પ્રાપ્તિ કરીએ. કેવી રીતે કરવી? નિત્ય નિત્ય વસ્તુ વિવેક ની શરૂઆત કરવી. એટલે મૂલ્ય જન્મ્યું છે, જિજ્ઞાસા હોવી જોઈએ, પણ જિજ્ઞાસા જન્મી નથી. ખરી વાત છે, મૂલ્ય હોવું જોઈએ. ઘણી વાર છોકરાઓને લગ્ન કરવાનું હોય તો એને સલાહ આપે કે ભાઈ બહુ હાઈ ફાઈ પાછળ ના પડીશ, દેશી છોકરી સારી સુખી થઈશ. એટલે મૂલ્ય જન્મ્યો કે વાત તો તમારી સાચી છે, પણ પેલી છોકરીને જોવે ને આમ રૂપાય ટક ટક કરતી, એટલે ધ્યાન નક્કી કરે. મા બાપ સમજાવે કે વાત સાચી છે, સાચી 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 કરતો પણ નક્કી કરી નાખે. હવે કેવું થતું હોય છે કે મૂલ્ય જન્મ્યા પછી એ આપણું નથી બનતું, અને આપણે એની પાછળ લાગી નથી શકતા. કે જેને મૂલ્ય જન્મ્યું છે અને જોઈએ એવી તત્પરતા એને એ મૂલ્યની અનુષ્ઠાન માટે નથી જન્મી, તો શું કરવું? એટલે વિવેક વૈરાગ્ય, સમાજી શક્ય સંપત્તિ, આવું બધું કરતા કરતા બહુ લાંબી વસ્તુઓ છે અને અતિશય અઘરી વસ્તુઓ છે. એટલે કે ઘણું બધું કમિટમેન્ટ માંગે છે, ઘણી બધી તત્પરતા માંગે છે, અને સર્વસ્વની આહુતિ માંગે છે. સર્વસ્વની, સ્વ એટલે હું ને મારું, એ સર્વની પૂરેપૂરી આહુતિ માંગે છે. કશું રિઝર્વેશન રાખીને બગલો મારી રાખો ને બ્રહ્મ જ્ઞાન થાય, મૃત્યુ રૂપાણી, આ બધી વસ્તુઓ મૃત્યુની પરિચાયક છે. મારું જે વર્તન, મારો વ્યવહાર, મારી અંચય, મારી જે કઈ વાંધા વચકા જે હોય, બધી વસ્તુઓ અવિદ્યાની પરિચાયક છે. અતઃ તાની મૃત્યુ રૂપાણી અતિક્રમતી ક્રિયાફલાશ્રયની, આ જ્ઞાની પુરુષ છે એ મૃત્યુના રૂપનું અતિક્રમણ કરી જાય છે. હવે આપણે 1019 પાના ઉપર બીજા પક્રમાં ટીકાકાર કહે છે, બુદ્ધિ અવભાસકમ જ્યોતિ હિ આત્મા ઇતિ ઉક્તમ શ્રુત્વા, તો કહેવામાં આવ્યું કે આત્મા અવભાસક પ્રકાશિત કરનાર છે, બુદ્ધિ અવભાસ્ય પ્રકાશિત થનાર છે. અને જેમ પ્રકાશ અને પદાર્થ ઘટક, આલોક એટલે પ્રકાશ અને ઘટક, તો આલોક અવભાસક છે, આલોક એટલે પ્રકાશ, અવભાસક પ્રકાશિત કરનાર છે, ઘટ અવભાસ્ય છે, પ્રકાશિત થનાર છે. અવભાસક અને અવભાસ્ય એ બંને ભેગા દેખાય છે, એટલે આપણને પ્રકાશ અલગ છે એવું દેખાતું નથી. એમ આત્મ ચૈતન્ય બુદ્ધિને પ્રકાશિત કરે છે અને આત્મા ચૈતન્ય પોતે જ બુદ્ધિ રૂપે દેખાય છે.
કે આપણને બુદ્ધિ કરતા જોતું ચૈતન્ય દેખાતું નથી, પણ ઘટ કરતા જોતો પ્રકાશ છે એમ બુદ્ધિ કરતા જોતું ચૈતન્ય છે એવું કહેવામાં આવ્યું. બુદ્ધ્યોપાસકમ જ્યોતિ આત્મા, અને જ્યોતિષ એ આત્મા છે. તો બુદ્ધિને પ્રકાશિત કરનાર જે જ્યોતિષ તે આત્મા છે એવું જે કહેવામાં આવ્યું, એ શ્રુત્વા એ જે કહ્યું સાંભળીને શાક્ય શંકતે શાક્ય બૌદ્ધ, ચોથી પાદમાં કહે છે કે બૌદ્ધ એટલે બુદ્ધના મતને અનુસરનાર જે છે એવો એક બૌદ્ધ શંકા કરે છે. તો આપણા દર્શનોમાં આસ્તિક દર્શન અને નાસ્તિક દર્શન એવા એક તો વિભાગ જોવામાં આવે છે. નાસ્તિક દર્શન પણ છ કહેવાય છે, આસ્તિક પણ છ કહેવાય છે. નાસ્તિક દર્શન પહેલું ચારવાક અથવા જેને લોકાયતિક કહેવામાં આવે છે, દેહાત્મવાદી. દેહ એવા આત્મા, શરીરને આત્મા અમે આપણે માનીએ છીએ. પગ દુખે એટલે મને બહુ દુખે છે, એટલે આપણે પણ શરીરને મનને આત્મા માનીએ છીએ. પણ આપણે ખસેડતા રહીએ, ક્યારેક શરીરને કહીએ, ક્યારેક મનને કહીએ, ક્યારેક બુદ્ધિને કહીએ. જ્યારે બહુ ખુશ થઈ છે તો પછી સચ્ચિદાનંદ આત્માને આત્મા કહી દે કોઈ ઘડીએ. જ્યારે આ તો દેહ એવા આત્મા, શરીર જ આત્મા છે, શરીર સિવાયનું કશું આત્મા છે નહીં. અસ્પષ્ટ જેનો નિશ્ચય છે, ફિલોસોફી છે, દર્શન છે, જીવનનું સૂત્ર છે કે શરીર જ આત્મા છે. યાવત જીવે સુખમ જીવેત ઋણમ કૃતા કૃતમ વિવેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી સુખથી જીવવું, ઘી પીને દેવું કરવું, દેવું કરીને ઘી પીવું, ક્યાંથી લાવ્યું કે દેવું કરો ને એમાં શું પછી પાછા આપવા પડશે. તો ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ, શરીર ભસ્મ થઈ ગયું, ફરી ક્યારે જન્મવાનું છે? કોઈ જોયું છે કોઈ જોડો કે પેલો મારું લાડુ ઉઠીને જોયું તો નથી જોયું. એનો અર્થ કે શરીર જ આત્મા છે, શરીર મરે એટલે આત્મા મરી જાય, ગયો પછી નાશ પામી ગયો, બીજો કોઈ આત્મા નથી. આ ચાર વાત લોકો છે, આ નાસ્તિક દર્શન છે. બીજું જૈનોનું દર્શન છે, એ પણ ચાર વાત, એ પણ નાસ્તિક દર્શન છે. ત્રીજું બૌદ્ધોનું દર્શન, એ પણ નાસ્તિક છે. જોવે આપણા શાસ્ત્ર ફિલોસોફીમાં કે દર્શન શાસ્ત્રમાં આસ્તિક શબ્દનો અર્થ શાસ્ત્રને પ્રમાણ માનનાર અને પ્રમાણ એટલે બ્રહ્માત્મૈક્યમાં પ્રમાણ, શાસ્ત્રને બ્રહ્માત્મૈક્ય માટે પ્રમાણ માનનાર એ આસ્તિક દર્શન છે. અને શાસ્ત્રને બ્રહ્માત્મૈક્ય માટે પ્રમાણ ન માનનાર, એ લોકો પ્રમાણ માને એવું બીજી વસ્તુ માટે માને, નાસ્તિક દર્શન છે. તો આજે બૌદ્ધ દર્શન છે પણ નાસ્તિક દર્શન છે. અને બૌદ્ધોના ચાર વિભાગ કહેવામાં આવે છે. ચાર બૌદ્ધોના નામ વૈભાષિકા, સૌત્રાંતિકા, વિજ્ઞાનવાદી અને માધ્યમિક, એવા ચાર બૌદ્ધના વિભાગ છે. એટલે છ નાસ્તિક દર્શનમાં ચાર બૌદ્ધ આવે છે એમ કહી છ થયા છે, એક ચારવાક, એક જૈન અને ચાર નાસ્તિક બૌદ્ધો. તો બૌદ્ધોમાં વૈભાષિક અને સૌત્રાંતિક, એમાં જે વૈભાષિક છે એ બાહ્ય વિષયો પ્રત્યક્ષ છે એવું માને છે, એને બાહ્યાર્થ પ્રત્યક્ષવાદીઓ પણ કહે છે. કે આપણને ઘટપટ દેખાય કે આ ફૂલ દેખાતું હોય ગુલાબનું કેવો સરસ છે, તો આ છે ને દેખાય છે પ્રત્યક્ષ, એટલે આપણે એવું માનીએ છીએ કે આ ફૂલ પ્રત્યક્ષ છે, એટલે કે વસ્તુ છે જગતમાં અને હું આંખ દ્વારા જોઉં છું, એટલે મને આંખ એટલે હું આ ફૂલ મને પ્રત્યક્ષ છે, બહારનો પદાર્થ પ્રત્યક્ષ છે, આ ઘડો પ્રત્યક્ષ છે, આ પુસ્તક પ્રત્યક્ષ છે, આ ઘડિયાળ પ્રત્યક્ષ છે, કે બહારનું જગત છે અને ઇન્દ્રિયોથી મને ગ્રહણ થાય છે. આ બાહ્યાર્થ પ્રત્યક્ષવાદી, કે બહારના પદાર્થોનું પ્રત્યક્ષ દર્શન થાય છે એવું માનનારા
આ વૈભાષિકો કહેવાય છે. વૈભાષિક શ્રી રસોઈ અને મૂર્ધન્ય શકાર. બીજા સૌત્રાંતિક છે, સૌત્રાંતિકો પણ બહારનું જગત માને છે કે બહારનું જગત છે, પણ બહારનું જગત છે એ પ્રત્યક્ષ નથી, અનુમેય છે. અનુમાનથી નક્કી થાય છે કે બહારનું જગત છે, કારણ કે મારામાં જ્ઞાન જન્મે છે. જો બહારનું જગત ના હોત તો જ્ઞાન કેવી રીતે જન્મ થાય? છે માટે દેખાય છે એવું નહીં, પણ અનુમાનથી નક્કી થાય છે કે બહારનું જગત છે. જો બહારની વસ્તુનો અભાવ જ હોય સર્વથા, તો બહારના જેવી અંદર વસ્તુનો અભાસ થાય છે એવું દૃષ્ટાંત. અચ્છા, યોગાચારો દૃષ્ટાંત આપે છે, પણ બહારની વસ્તુ આપણને દેખાય છે. અનુમેય, અનુમાનથી બહારના પદાર્થોને સિદ્ધ કરનાર, એવું સ્વીકારનાર. બહારના પદાર્થો છે જ નહીં, માત્ર મને ભાસ થાય છે માટે બહારના પદાર્થો હોવા જોઈએ, અનુમાનથી લોકો સિદ્ધ કરે છે. એમની ફિલોસોફી આપણી બુદ્ધિમાં કંઈ ઉતરેવી નથી હોતી, એટલે આપણને થાય સમજ નથી પડતી આવું કેવી રીતે થાય. એ થયું એમના જેવી બુદ્ધિ હોય તો જ આપણને ખબર પડે. આપણી બુદ્ધિ જે પ્રકારના સંસ્કારથી રંગાયેલી છે એ બુદ્ધિમાં આપણને બધા પ્રણવ થાય જ કેવી રીતે? જેમ મેં કહ્યું કે આપણને કોઈ માણસ છેતરી જાય તેમ તે પ્રણવ કરાય કેવી રીતે? હું જયારે કહું છું કે હા ચોપડી 10 રૂપિયાથી ઓછી કિંમત ને તો જ મને પોષાય, 30 રૂપિયાનો તો પ્રશ્ન જ નથી આવતો. અને પછી કે ભાઈ ના, હું એને પૈસા ઓછો કરાવું, બધું જ કરાવું છું કે આટલા ના આટલા પાના કરો, આ કરો કે રંગ પેલું કરો, અને બધું કરે જરૂરત પૂછું છું ભાઈ કેટલા પૈસા થશે. બધા ચિંતા ના કરો, તમે કહેશો ના થઈ જશે. કે હું જયારે રોજ પૂછું છું કે 10 થી ઓછી થાય, અમે બધું મફત કરીએ છીએ, કશું પૈસા લઈને નથી કરતા, એટલે આ ચોપડે 10 થી વધારે તો કોઈ સંજોગોમાં ના પોષાય. કે માતાજી ટેન્શન ના લેશો, બરાબર જ થશે, તમે કહેશો એવું થશે. આવું માણસ કે, અને પછી છેલ્લે દિવસ 30 રૂપિયાની ચોપડી કરીને આપે તમને બિલ, તમે શું કરો? તો આપણને કંઈક આવું હોય શકે? આવું આમ તમે ચોખ્ખે ચોખ્ખું કહો છો મને રોજ માતાજી બ્રાહ્મણ છું, હું પણ આમ છું, ત્યાં જોઈએ સ્તુતિ કરે પોતાને, ચાર ધક્કા ખાઈ લઈ જાય આપી જાય બધું, અને પછી તમે એકદમ આંચકો ખાઈ જાઓ કે હે 30 રૂપિયા આ ચોપડીના, તૂટી પડે માણસ. આપણને થાય આવું પણ હોય, પણ કેવું આપણને લાગે આવું પણ હોય? માણસ આવું કરી શકે? કરી શકે. એટલે બહારનું જગત છે અમુક પ્રકારનું છે, આપણી દ્રષ્ટિએ આવું તો હોતું હશે, એમની દ્રષ્ટિએ આપણે મૂર્ખ લાગીએ. આટલા સીધા થવાય, આટલા સરળ થવાય, આટલી મૂર્ખતા કહેવાય, આવું ના ચાલે. જો કેવું માણસની પોતપોતાના પરસેપ્શન ઉપર આધાર રહેશે ને, દુનિયા છે માટે હું જોઉં છું નથી, હું જેવી જોઉં છું એવી દુનિયા છે. એટલે બૌદ્ધ લોકો બહારના જગતનો સ્વીકાર કરતા નથી. આ એક એક વૈભાષિક જ છે કે બહારના પદાર્થને પ્રત્યક્ષ માને છે. સૌત્રાંતિક એને બહારના પદાર્થને અનુમેય માને છે, અને બેચા બે વિજ્ઞાનવાદીને માધ્યમિક એ લોકો તો બહારનું જગત સ્વીકારતા જ નથી. બહુ તો બહારનું જગત છે જ નહીં, કે આપણને એમ લાગે કે આવો કેવો વિચાર કરતા હશે, પણ એ એ આપણું મગજ એક પ્રકારનું છે ને, એટલે આપણને એમ થાય કે આવું કેવી રીતે કરે? દર્શનની દ્રષ્ટિએ, દાખલા વ્યવહારની દ્રષ્ટિએ આપણે માણસ આવું કરી શકે? આવું આટલું જુઠ્ઠું આમ ખુલ્લે ખુલ્લું સામે જ, એટલે આપણને સમજ ના પડે કે એનું મગજ આવું કેમ કામ કરતું હશે. એવી રીતે આપણને સમજ ના પડે કે બૌદ્ધોનું મગજ આવું કેમ કામ કરતું હશે, કે દેખાય છે પદાર્થો નથી કહે છે અને આવું બધું વિચારે છે, પણ એવું એમનું મગજ છે, ભગવાન એવું બનાવ્યું છે. વિજ્ઞાનવાદી ત્રીજા કે ક્ષણિકવાદી કે યોગાચાર, આ ત્રણે નામ એક ના જ છે. વિજ્ઞાનવાદી એટલે કે વિજ્ઞાન જ, એટલે બુદ્ધિમાં જે પ્રત્યય જન્મે છે, અયમ ઘટઃ ઇદમ પુષ્પમ ઇદમ પુસ્તકમ ઇદમ પટમ અય
પટહ આ વસ્ત્ર છે, આ બધું છે નહીં, અંદર વૃત્તિ જન્મે છે એટલું જ એનું અસ્તિત્વ છે. હવે જો આપણે માટે કંઈક અંશ એવું છે કે આ હોય કે ના હોય, વૃત્તિ જન્મે જ અસ્તિત્વ, આનું અસ્તિત્વ શું કશું નહીં, વૃત્તિ જન્મે એટલું જ અસ્તિત્વ. તમે જગદીશ ભગવાનની સામે સાક્ષાત જુઓ અને વૃત્તિ ના જરૂર, ત્યાં ઉભા ઉભા ચિંતા થાય કે મારે ઘેર વરસાદ પડે, બહાર કપડાં સુકાય જાય, વરસાદ પડે શું થતું હશે. તો મારી સામે નારાયણ હોય, મારું મગજ ત્યાં હોય, મારી માટે એટલું સત્ય છે કે અહીં ઉભો ઉભો હું પેલા કપડાં ખેંચવા માંડું, ભગવાનની સામે ઉભો ઉભો કપડાં ખેંચવા માંડું, મારું તાદાત્મ્ય ત્યાં થઈ જાય, આવું થઈ શકે. અને માણસ ટીવીમાં જોતો હોય જગન્નાથ ભગવાનની રથયાત્રા, અને ત્યાં એને સાક્ષાત્કાર થઈ જાય કે ભગવાનની કૃપાથી મને ભગવાનના દર્શન થયા, એ ભગવાનમાં લાગી ગયો. એટલે આપણને જે જોઈએ છે તે આપણા મનમાં જે વૃત્તિ જન્મે ને, આને જોઈને ઘડો સમજવો કે પથરો સમજવો કે શું બેડ પેપર વેટ સમજવું, આ શું છે? ઘડો છે, હું જે સમજું તે છે. આનો પાણી ભરવા માટે ઉપયોગ કરો, તોરણ બનાવવા માટે, એટલે તો લોકો કરી શકે છે. આવું આને કાણું છે, તોરણ બનાવવા માટે કડા બનાવી શકે, જે ફાવે તે ઉપયોગ કરે. કેમ? હું જે જોઉં છું તે હશે, જીવ સૃષ્ટિ જેને કહીએ છીએ. એટલે બૌદ્ધોનું કેવું છે કે બહારનો જગત છે જ નહીં, અંદર જે વિજ્ઞાન એટલે પ્રત્યેક કોગ્નિશન જન્મે છે એ જ જગત છે, સિવાયનો બહારનો જગત જ નથી. સબ્જેક્ટિવ એટલે માત્ર સબ્જેક્ટિવિસ્ટ કહેવાય આ લોકો. તો બૌદ્ધોમાંથી વિજ્ઞાનવાદી એટલે કે વિજ્ઞાન અંદર જે પ્રત્યેક જન્મે સત્ય છે, અથવા ક્ષણિકવાદી એટલે ક્ષણે ક્ષણે બદલાય છે ને, પ્રત્યેક વાર ઘડો આમ તમે વિચાર કરો તો અંદર એટલું બધું આમ ઝડપથી ઘમસાણ રીતે ચાલતું હોય છે. એક વિચાર આવે ને ગયો, બીજો આવે, ત્રીજો આવે, ત્રણ વિચારો કરતા હોય છે. એટલે બધા પણ કેવા ક્ષણે ક્ષણે, એટલે જ્યારે પહેલો વિચાર છે ત્યારે બીજો નથી, બીજો છે ત્રીજો નથી, જતા હોય તો મારે કાઢી મૂકે અન્નો વિચાર અને કાઢી મૂકે બીજો વિચાર આવી જાય. આ ક્ષણિકવાદી ક્ષણે ક્ષણે બદલાયા કરે છે, અને વૃત્તિથી સ્વતંત્ર જગત છે જ નહીં, એટલે વિજ્ઞાન જ સત્ય છે અને એ વિજ્ઞાન ક્ષણિક છે. આ વિજ્ઞાનવાદી કે ક્ષણિકવાદી બૌદ્ધો છે. અને ચોથો પક્ષ છે માધ્યમિક અથવા શૂન્યવાદી, સરમ શૂન્યમ શૂન્યમ, બધું શૂન્ય છે, કશું છે જ નહીં, એટલે નિહિલિસ્ટ કહે છે. તો સંપૂર્ણ જગત છે જ નહીં એવું માનનાર કશું જ નથી, વિજ્ઞાન પણ નથી, ક્ષણે પેલા ક્ષણિક માને છે કે ક્ષણે ક્ષણે બદલાય છે. આ શૂન્યવાદી કહે છે જગત છે જ નહીં. આ ચાર બૌદ્ધોના આટા છે. આ નાસ્તિક દર્શન, આસ્તિક દર્શનમાં તો ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. પૂર્વ મીમાંસા એટલે મીમાંસા કર્મ વિભાગ, ઉત્તર મીમાંસા એટલે વેદાંત વિભાગ. બૌદ્ધોના આ ચાર જાણીતા વાક્યો સરમ દુઃખમ દુઃખમ, બધું દુઃખ જ છે, સરમ ક્ષણિકમ ક્ષણિકમ, બધું ક્ષણિક છે, સરમ સ્વસંવેદ્યમ સ્વસંવેદ્યમ, એ બધું જાતે જ જ્ઞાન થનારું છે. અને ચોથું સરમ દુઃખમ દુઃખમ ક્ષણિકમ ક્ષણિકમ, સ્વલક્ષણ સ્વલક્ષણ તું છે. આપણાની પણ ચર્ચા શંકરાચાર્ય નાટકમાં કરી છે, બૌદ્ધોની પણ કંઈક. તો હવે આ બૌદ્ધ લોકો અહીં શંકા કરે છે, ટીકાકારે કહ્યું બુદ્ધિઓ વાસકમ જ્યોતિ આત્મા, 1019 પાના પર ટીકાની છેલ્લી લીટીમાં, બુદ્ધિને પ્રકાશિત કરનારો જે જ્યોતિ છે એ આત્મા છે એવું કહ્યું. એ સાંભળીને આ બૌદ્ધ છે શાક્ય એ શંકા કરે છે. ભાષ્યકાર કહે છે નનો નાસ્તિ એવ ધિયમ સમાનમ અન્યત ધિયહ અવભાસકમ આત્મજ્યોતિ. બુદ્ધિની સમાન બુદ્ધિનો પ્રકાશિત કરનારો આત્મજ્યોતિ કોઈ છે જ નહીં. પહેલી
ત્રીજી પહાત નો કૃષ્ણ નો આત્મા કોટસ્થત્વ, એવું લખ્યું છે, આત્મા કોટસ્થ અને શુદ્ધ અને એવું કહ્યું તો આગળ કે આત્મા વિશુદ્ધ છે, ક્રિયાકારક ફળ શૂન્ય છે. શંકા કરીને સમાહિત મહારાજ નું સમાધાન કરતા કહે છે, અસ્તિ શુદ્ધ ધ્રુવશ્ચ આત્મા સચ એક ઇતિ યત સ્થિતમ. આત્મા શુદ્ધ છે, ધ્રુવ છે, એક છે, એવું જે કહેવામાં આવી ગયું. અસ્ય એવો અર્થ છે દાર્ઢ્ય અર્થમ પૂરા પક્ષ ઉદીર્યતે. તમે કઈ બહુ તો સામે વાત કરવા આવે તો છે, ભાષ્યકાર પોતે ઉભું કરે છે, કઈ કોઈ શંકા કરે છે તો ભાષ્યકાર તો લખે છે ભાષ્ય, થોડો કઈ શંકા કરવા આવે છે પણ એ પોતે ઉભું કરે છે. એટલા માટે કે સાંભળો ને આપણે કઈક વાત કરીએ કે આવું હતું તેવું હતું, કારણ કે આપણે અહીંથી સાંભળ્યું છે ત્યાંથી સાંભળ્યું છે, એટલે અત્યારે આપણે જો પૂરો પક્ષ ઉભા કરીએ કે વાત કરીએ તો માનો કે કોઈ કહે છે કે હું ટીવી પર સત્સંગ જ કરું છું, તો આપણે દાખલો આપીએ. કઈ કેટલાક લોકો એવું કહે છે હું ટીવી પર સત્સંગ કરું જ છું, અહીં કેટલાક લોકો એમ કહે છે કે સ્વામીજી તમે કહો છો ને, પેલા એક્સ પણ કહે છે ને ભાઈ પણ કહે છે, આપણે બધા દાખલા આપીએ કારણ કે આપણી સામે આ પૂરો પક્ષ છે આપણા આસપાસના વાતાવરણમાં ચારે બાજુ ફરતા, ત્યારે એમના સમયમાં આ બધા પૂર્વ પક્ષ ફરતા છે. અને એવું છે કે માણસ ને બધામાં તે કાઢીએ નહીં ત્યાં સુધી એ કોઈ દળ ચાલવાનું નથી. તમે ગમે તે તમે છોકરો હોય પાછળ, આપણો છોકરો છે એટલે ક્યાં જાય, એને પેલી ચોકલેટ જોઈએ છે તે મમ્મી ચોકલેટ, એટલે આપણે નોંધ પકડેલો છે એ પાછળ ખેંચાય છે. આપણે ચાલતા આપણે ચાલ ચાલ કરીએ છીએ પેલો હાથ પકડી ખેંચાય છે પાછળ, પણ એમ માનો છે કે આપણે જોડે આવે છે એ ચોકલેટમાં જ બેઠો છે, એટલે હાથ પકડે એ એને બીક છે કે છોડીને રસ્તામાં ના જતા રહ્યા, એટલે હાથ છોડતો નથી પકડેલો છે, પણ જોડે ચાલે છે માટે જોડે ચાલે છે એવું નિયમ નથી. એમ આપણે ભલે વેદાંતમાં ખસડાયા કરીએ પણ માટે વેદાંતના સિદ્ધાંતો જોડે સંમત છીએ કે શિક્ષક જોડે સંમત છીએ એવો નિયમ નથી હોતો, શું કરીએ. પેલો ચગડોળ હોય ને મોટો, પેલો શું છે એમનો શું છે ભાઈ, નહીં રોલર કોસ્ટર એવું છે ને, આ બધામાં ચડ્યા એક વાર અને બેઠા ને સ્વિચ ઓન થતી હશે, એક વાર સ્વિચ ઓન થઈ ચડ્યા પછી ઉતરવું છે ઉતરવું છે ના ઉતરાય ફેરવ્યા જ કરે, તો તમે પૈસા આપે છે વસૂલ નહીં થાય ત્યાં સુધી ફેરવ્યા કરશે. એમાં વેદાંતને ઝટકી ગયા ને એક વાર, પછી વેદાંત પરથી ઉતરવાનું શરૂ નથી હોતું, પણ ચાલવાનું હોય શરૂ, વળગી રહેવાનું હોય શરૂ નથી, એટલે ગરમ ગરમ બટાકા વડું મોઢા મૂકી એવી સ્થિતિ હોય છે કે ખાઈ પણ ના શકે કાંઈ, બધા વચ્ચે કઢાય નહીં આપણને એમ થાય કે કઈ નઈ વળગી રહીશ વાંધો નથી, રોજ એવું થાય કે આમ તો છોડો તો કઈ ખોટું નથી, પણ રોજ એમ થાય કે ના ના પણ નથી છોડવું, પણ ના છોડવું તો સારું. ખરેખર આ વસ્તુ બહુ અઘરી છે, એટલે કે અત્યંત વધારે સમજ અને પવિત્રતા અને શુદ્ધિ અને મૂલ્ય કમિટમેન્ટ
બહુ બધું માગે છે, બહુ જ માગે છે. એટલા માટે કહું છું કે આપણે ખેંચાયા કરીએ છીએ, પણ ખરેખર આપણે સિદ્ધાંત ના થતા નથી અને આપણે સમજતા નથી કે ખેંચાયા કરીએ છીએ. સમજીએ કે હું પૂરેપૂરો બધો 100% સામનો હોતો હશે, એમ તો કઈ બધો અહંકાર છોડાતો હશે, એમ એટલે બધું આપણે કશું નિશ્ચય નહીં કરવાનું, આપણે કશું આગ્રહ બધું બસ બધું હાજી હાજી જ કરવાનું. બાકીના બધા પુણ્ય ભાગ કરવા પડશે ત્યારે આ બધું ઠેકાણું પડશે, જે જન્મે પડશે એ જન્મે. હા, હવે એવી ધીરજ હોય તો વાંધો નહીં, બહુ નામ જન્મના મંદિર બહુ માનો, આ છેલ્લો હશે એવું શું કામ નહીં, આગળ કરીને બહુ કહેવાય કે ના કહેવાય, કહેવાય ને તો પછી એ વળીશું બહુ નામ જતું ના માનતે. એટલે આ જગત મિથ્યા છે, બહુ તો કહેશે કે જગત છે જ નહીં. શાક્ય શંકા તે બહુ તો શંકા કરે છે, કેમ નાનો નાસ્તી વધી આ સમાનમ બુદ્ધિની સાથી નાનો અને ત્રીજી પાંચ ચાંદી સિદ્ધશ્રી શુદ્ધ ધ્રુવશ્ચાત્મા ચ એક સ્થિત કહી ગયા કે આત્મા એક છે, ધ્રુવ છે, સ્થિત છે. અસ્તેવ અર્થ સિદ્ધાર્થાર્થમ, એ જ વસ્તુને દ્રઢ કરવા માટે આત્મા એક છે આવડી ગયું, માટે હું એક છું માટે પેલો મારથી જુદો નથી એવું થઈ ગયું. જો આત્મા એક છે આપણને ખબર છે કે નહીં? ખબર છે એક છે પછી કેવો છે? કુટસ્થ છે, ધ્રુવ છે, શુદ્ધ છે. બાકી મને પાપ લાગે કે નહીં પેલા થાળીમાંથી કહું તો લાગે કે ના? તો એકને શુદ્ધ ખરે ખબર પડી કે ના પડી? બરાબર, એમને ખબર પડવી એટલે શું ને ખબર ના પડવી એટલે શું, એની વચ્ચે હોવું એટલે શું, એની હું વાત કરું છું. દૃઢતાની જરૂર ખરી કે નહીં? ખરી. હા, તો એને માટે ભાષ્યકાર મહારાજ, એટલે ભાષ્યકારે કશું કહ્યું નથી, આપણા જીવન થાય કે ભલે પત્યું ને હવે શું કરવું આગળ ચલાવો છો. એટલે ભારતીય ભાષ્યકાર ના પક્ષે વકીલાત કરે છે કે પૂર્વ પક્ષ ની એટલે અસ્ય અર્થ શુદ્ધાર્થમ, આ જે કહ્યું કે આત્મા ધ્રુવ છે, શુદ્ધ છે, એક છે, તટસ્થ એવું જે કહ્યું એના આ વસ્તુની દ્રઢતાને માટે ભાષ્યકાર મહારાજ પૂર્વ પક્ષ ઉભો કરે છે. ત્યાં આગળ કહે છે ટીકામાં, પાદગ્રંથમાં, વાર્તિકની ટીકામાં, એથી પૂર્વ પક્ષ કૃત્વા, આ પૂર્વ પક્ષ ઉભો કર્યા પછી તન નિરાશે, એનો જયારે પૂર્વ પક્ષનો નિરાશ કે દૂર કરવામાં આવશે, એને શાંતિ સમાધાન કરવામાં આવશે, ત્યારે યથોક્ત અર્થ દૃઢો ભવતે, જે કહ્યું કે આત્મા શુદ્ધ છે, ધ્રુવ છે, એક હશે, એ દૃઢ થશે. બાહ્યાર્થવાદ બૌદ્ધ શંકતે, બાહ્યાર્થવાદી જે બૌદ્ધ છે, વૈભાષિક બહારના પદાર્થો સત્ય છે અને પ્રત્યક્ષ છે એવું માનનાર જે બાહ્યાર્થવાદી બૌદ્ધ છે, એ આશંકા કરે છે. એ કહે છે કે નાસ્તિવ દિવા સમાનમ અન્યત દિવા ઉપાસકમ આત્મજ્યોતિ, બુદ્ધિમાં સમાન એટલે કે બુદ્ધિમાં તાદાત્મ્ય કરે એવું, બુદ્ધિમાં તાદાત્મ્ય કરનારું બુદ્ધિ કરતા જુદું, બુદ્ધિને પ્રકાશિત કરનારું આત્મજ્યોતિ તમે છે એવું કહ્યું તે છે જ નહીં. બુદ્ધિને પ્રકાશિત કરનારું, બુદ્ધિમાં તાદાત્મ્ય કરનારું અને બુદ્ધિ કરતા ભિન્ન એવું કોઈ આત્મજ્યોતિ છે જ નહીં, નાસ્તિ એવ. ટીકાકાર કહે છે પ્રમાણાત અતિરિક્ત આત્મ ઉપલબ્ધિ ઇતિ આશંક્ય પ્રત્યક્ષમ અનુમાનમ ચ ઇતિ પ્રમાણ દ્વૈવેદ્ય નિયમમ અભિપ્રેત્ય, અતિરિક્ત આત્મનુપલંભાત ન અસવસ્તી ત્યાહ.
તો વેદાંતિ એ તો પ્રમાણથી કોઈ વાર શુદ્ધિ પ્રમાણથી આત્મના એવા એમ જ્યોતિષા જયારે બહારના પ્રકાશો સૂર્ય ચંદ્ર વીજળી કે અગ્નિ ને વાણી કશું જ નથી ત્યારે કયા પ્રકાશમાં કામ કર્યું છે આત્મા એ વસ્તુ જ્યોતિર્ભવતી આત્મા એનો પ્રકાશ છે આત્મના એવ જ્યોતિષા અયમ આસ્તે પર્યતે કર્મ કૃતે વિપર્યતે આત્માના પ્રકાશમાં એ બેસે છે જાય છે કામ કરે છે પાછો આવે છે એટલે કે આત્મા જ્યોતિષ છે એવું શ્રુતિ પ્રમાણે કહ્યું છે ટીકાકાર કહે છે પ્રમાણાત અતિરિક્ત આત્મ ઉપલબ્ધિ એટલે આશંક્ય તો અતિરિક્ત બુદ્ધિ વગેરે સંઘાત કરતા અતિરિક્ત એટલે ભિન્ન આત્મા જ્યોતિષ છે સાચે કહ્યું શ્રુતિ પ્રમાણથી કહ્યું એટલે આશંક્ય શંકા કરીને પ્રત્યક્ષમ અનુમાનમ છે તે પ્રમાણ દ્વૈવિધ્ય નિયમમ અભિપ્રેત્ય તાભ્યા અતિરિક્ત આત્માનુપલંબાદ આ બૌદ્ધ કે છે બાહ્યાર્થવાદી કારણ કે બીજા તો બહારના પદાર્થ સ્વીકારતા હતા અને માં સ્વીકારે છે બાહ્યાર્થવાદી પ્રત્યક્ષ એટલે શંકા કરે છે કે પ્રત્યક્ષમ અનુમાનમ છે બે પ્રમાણ બે છે પ્રત્યક્ષ અનુમાન એમાંના કેટલાક પ્રત્યક્ષ અનુમાન બે સ્વીકારે છે કેટલાક એટલું અનુમાન સ્વીકારે છે પ્રત્યક્ષ નથી સ્વીકારતા પણ આ બાહ્યાર્થવાદી જે વૈભાષિક છે એ પ્રત્યક્ષ અનુમાન બે પ્રમાણ સ્વીકારે છે તો એ હશે કે પ્રત્યક્ષ અને અનુમાન બે જ પ્રમાણ છે અને પ્રત્યક્ષ થી તમને દેખાય છે કે આ બુદ્ધિ છે અને આ આત્મા છે દેખાય છે એવું નથી દેખાતું અનુમાન થી દેખાય છે કે બુદ્ધિ કરતા આત્મા ભિન્ન છે એ નથી દેખાતું એટલે પ્રત્યક્ષ અને અનુમાન બે જ પ્રમાણ છે કેમ બે પ્રમાણ છે એ કહે છે એટલે બરાબર એટલે આવું હોતું હશે એમની બુદ્ધિમાં આવું છે પ્રત્યક્ષ અનુમાન બે જ પ્રમાણ છે એ બે પ્રમાણથી તાભ્યમ અતિરિક્ત આત્માનુપલંભાત પ્રત્યક્ષ અનુમાન બે પ્રમાણોથી ચૈતન્ય કરતા ભિન્ન આત્માનું ગ્રહણ થતું નથી બુદ્ધિ કરતા સોરી બુદ્ધિ કરતા ભિન્ન આત્માનું ગ્રહણ થતું નથી માટે ન સૌ માટે બુદ્ધિ કરતા ભિન્ન આત્મા છે જ નહીં ત્યાં હોય એવી શંકા કરી દે ભાષ્યકાર કહે છે 1019 ના પાના પર ભાષ્યનો ચતુર્થ શબ્દ થશે દિવ્યતિરેકેણ પ્રત્યક્ષેણ વા અનુમાનેન વા અનુપલંભાત દિવ્યતિરેકેણ બુદ્ધિ કરતા અલગ કે ભિન્ન હોય એ રીતે પ્રત્યક્ષથી કે અનુમાનથી આત્માનું ગ્રહણ થતું નથી તત્ર દૃષ્ટાંતમ આહ એને માટે દૃષ્ટાંત તત્વ 16મી પાઠનો છે પ્રત્યક્ષ અનુમાનયોહો મધ્યે દિવ્યતિરિક્ત તત્ સાક્ષી સાધકસ્ય પ્રત્યક્ષસ્ય અભાવે તો પ્રત્યક્ષ અનુમાન બે પ્રમાણ એમની પાસે છે એમાંથી પ્રત્યક્ષ શું કરવાનો છે બુદ્ધિ કરતા ભિન્ન બુદ્ધિનો સાક્ષી આત્મા છે એવું સિદ્ધ કરનાર કોઈ પ્રત્યક્ષ પ્રમાણ નથી પ્રત્યક્ષસ્ય અભાવે તો બુદ્ધિ કરતા ભિન્ન આત્મા છે એવું આત્માની સિદ્ધિ કરનારો પ્રત્યક્ષ પ્રમાણ જયારે નથી ત્યારે એક વસ્તુ અનુમાન અભાવે છે અને અનુમાન પણ નથી પ્રત્યક્ષ હોય તો એના આધારે અનુમાન થશે પ્રત્યક્ષ નથી માટે અનુમાન પણ નથી તો બુદ્ધિ કરતા વ્યતિરિક્ત આત્મા છે એવું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે પ્રત્યક્ષ અનુમાન બંને પ્રમાણ નથી પછી શું છે તમારી ચોપડીમાં પાંચમું અનુમાન અભાવે પછી ચેત્યપિ ન મંદમ એ તો જુદું છે કોઈ ચોપડીમાં કનુ ભાઈ તમારી ચોપડીમાં શું છે 16મી પાદન વાંચો છો 1020 ના પાના પર 16મી પાદન યોહ મધ્યે તે વ્યતિરિક્ત તત્ સાક્ષી સાધકસ્ય પ્રત્યક્ષ સ્વભાવે અનુમાન અભાવે છે પછી ઇત્યપિ ન મંદમ એવું છે આપણને સમજ પડી નથી કે નમંદમ શું છે
આપણ કહી શકાય ખબર જેના અંદર આપણ બંધ નથી. બંધ શબ્દનો કે બીજો અર્થ તો જોઈશું આપણે. ચાલો અત્યારે મને ખબર નથી કે ત્યાં પેલા બંધમ શું છે. તો તત્ર દૃષ્ટાંતમાં એના વિશે દૃષ્ટાંત ભાષ્યકારના જ આપે છે. પૂર્વ જ્ઞાન અતિરેકેણ જ્ઞાન અનંતરમ જ્ઞાન અંતરમ તત્તુલ્ય કારણ પ્રત્યક્ષમ. એવું છે કે બુદ્ધિમાં જે પ્રત્યયો કે વિચારો છે ને એનો સંતાન સાતત્ય, તો સતત એક પછી એક પછી એક મારો દીકરો આવશે, પછી બેસશે, પછી જરા સ્નાન કરશે, પછી તૈયાર થશે, પછી એને હું પૂછી લઈશ કે તાર શું જમવું છે, પછી કહેશે વસ્તુ બજારમાંથી લઈ આવીશ, જો રસોઈ કરીશ, પછી જમાડીશ, સાંભ બેસીને ગરમ ગરમ રોટલી કરી આપીશ, પછી ખાઈ ખુશ થશે કે માં કેટલા જણા તારા હાથે રોટલી ખાવા મળી. આમ સતત મારા મનમાં આ વિચારોની ધારા, પેલું ધારાવાહી કોમેન્ટ સમીક્ષા કોમેન્ટ્રી, તો આવું મારા મનમાં ચાલ્યા જ કરતો હોય સતત સતત એક પછી એક પછી એક. આ નોંધ લો તો ખબર પડે કે શું લેવા વિચારે છે. ઘણી બધી વાર જો તમે એને રોકો ને પૂરા કરો કે શું ચાલે છે, તો ખબર પડે કે મને કોઈ રસ જ નથી જે વસ્તુનો, એ અંદર ચાલ ચાલ કરે છે. પેલું કારણ વગર કાગળના લૂચા આપણે આમ કાગળ લઈએ, પછી આમ રૂમાલ લોકો કરતા હોય છે, એવું એ બેઠા હોય પછી આમ રૂમાલ ખોલે, આખો ખોલે પછી આમ, તો અમે પ્રવચન કરવાનું બંધ રાખીને ઉભા રાખીને ખબર પણ ના હોય હા કે તમે એને માટે પ્રવચન બંધ કરીને ઉભા છો. એ નિરાતે રૂમાલ ખોલે પછી આમ વાળે, પછી આમ કરે, પછી આમ સરસ કરી આમ જોઈ, પછી આમ મૂકે, પછી થયેલા શું થયું ત્યાં સુધી ધ્યાન જ ના કહું ચાલે છે. તો જેવી રીતે હાથમાં બધી પ્રવૃત્તિઓ થતી હોય છે અને આપણને ખબર નથી હોતી, એમ અંદર પણ થતું હોય છે આપણને ખબર નથી હોતી. રેન્ડમ કશા જ કારણ વગર ચાલે 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 ચાલ્યા જ કરે છે. આ બધી વસ્તુ આપણી શક્તિને ચૂસી લે છે, નીચોવી લે છે, આપણું જે સામર્થ્ય વીર્ય છે બધું ચૂસાઈ જાય છે આની અંદર. પણ આપણા ધ્યાનમાં બહુ જ બહુ અઘરું પડે છે. આપણે એને નોંધ લઈએ કે આ વિચારો ચાલે છે અને શા માટે ચાલે છે, એની શી જરૂર છે, ખરેખર મને રસ પતી ગઈ ઘટના, પછી હવે એનાથી શું થવાનું છે, સારી કે ખોટી નહીં. સારી હોય તો ચિંતન ચાલે, ખોટી વધારે ચાલે, પણ સારી ખોટી ન હોય તોય ચાલ્યા કરે. હા, એ કરે શું, છોકરો બેઠો છે ને કરે શું, ત્યાં નહીં મૂકશે, પછી આમ કરે, બાળકો બી આ બધું કરે, આમ કરે, પેલું કરે, અહીંથી ફેંકે, પણ બસ કર, શું કરે, હાથ છે એટલે કરે, હલાવે, એમ મન છે એટલે વિચાર કરે, એ કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. આ જે ધારા છે ને સંતાન કે સંતતિ કહેવાય છે, સાતત્ય, લગાતાર શબ્દ છે ને, લગાતાર તાર લાગેલો છે, છૂટે જ નહીં, સતત તાર લાગેલો હોય. એ ખરેખર એવું છે કે હોની ઉપર મણકા ફરે છે, દોરીની ઉપર મણકા ખસે છે, દોરી કશું ખબર પણ ના પડવી જોઈએ મણકા ખસે છે, પણ દરેક મણકા જોડે દોરી એવું ખસી, એવું ખસી. તો દોરીને આપણે ઊભી રાખી અને જોઈએ કે તું ઊભી રહે તો ક્યાં ખસે છે, જો આ મણકો અહીંથી ગયો તો ક્યાં ખસી છે, એટલે બીજો મણકો ગયો તો ક્યાં ખસી છે. આમ દોરી નથી ફરતી, મણકા જ ફરે છે, અને છતાં પણ આપણે દોરી મણકો સાથે ફરતો માનીએ છીએ. એમ બુદ્ધિમાના વિચારો કે વૃત્તિઓ સતત ફરતી રહેશે, પણ કોઈ પ્લેટફોર્મ સ્થિર ન હોત ક્યાંથી ફરી હોત. એવું વિચારતો નથી કે આનું આ આ પ્લેટફોર્મ હું છું એના પર વૃત્તિઓ ફરે છે, પણ વૃત્તિઓનું સાતત્ય છે, નિરંતરતા વચ્ચે અંતર વગર આવ્યા જ કરે છે. તો એ કહે છે કે પહેલી વૃત્તિ જન્મી, અત્યારે માનો કે આ ઘડો મારી સામે છે, ઘટ વૃત્તિ છે, જ્યારે અયમ ઘટ અથવા અહમ ઘટક ને હું ઘટ જાણું છું, એક ક્ષણે
આગલી ક્ષણે હું આ ગુલાબ ને જો નિદમ પુષ્પમ કહેતો હતો તે વૃત્તિ છે ખરી કે અયમ કટહ કહો છો આગલી ક્ષણે એકદમ પુષ્પમણી વૃત્તિ જતી રહી અને બીજી ક્ષણે એકદમ પુષ્પમ વૃત્તિ આવવાની છે અત્યારે નથી ને એક ક્ષણે એક જ વૃત્તિ હોય છે આગલી પણ નથી હોતી પાછલી પણ નથી હોતી તેમણે કહ્યું પેલી પહેલી પાદરોદમાં યથા એકસ્મિન સંતાને તો આ વૃત્તિઓનો જે પ્રવાહ છે તારા પ્રવાહ એમાંનો એક વૃત્તિ અત્યારે છે પૂર્વ જ્ઞાન અતિરેકેણ પૂર્વ ને પ્રીવિયસ તો આગલી વૃત્તિ નથી જ્ઞાનાંતર તત્તુલ્ય કાલમનો પ્રત્યક્ષ પછીનું જ્ઞાન એ જ સમયે હોય એવું પ્રત્યક્ષ નથી જ્યારે ઘડાનું જ્ઞાન છે એ જ ક્ષણે આ ગુલાબનું જ્ઞાન પ્રત્યક્ષ થતું નથી જ્યારે જે વૃત્તિ છે ત્યારે તે જ વૃત્તિ છે એ સિવાયની કોઈ વૃત્તિ પ્રત્યક્ષ નથી થતી તથા આત્મા પી દિવ્યતિરિક્ત પ્રત્યક્ષ આ ઘડો જ્યારે દેખાય છે ત્યારે પ્રકાશિત ઘડો દેખાય છે ને પ્રકાશ ને ઘડો બે દેખાય છે ઘડો અને પ્રકાશ ભેગા છે એમ કહેવા માટે આ ઘડો જોતો રહે પછી પ્રકાશ ની વૃત્તિ જન્મે ને પણ પ્રકાશ જન્મે ત્યારે ઘડો જતો રહ્યો છે ઘડો છે ત્યારે પ્રકાશ આવ્યો નથી તો તમે ઘડાથી ભિન્ન પ્રકાશ ને કેવી રીતે જાણશો બરાબર પ્રકાશ આવે તો સ્વતંત્ર ઘડો જતો રહે પછી પ્રકાશ આવ્યો પણ ઘડાને પ્રકાશિત કરનારો પ્રકાશ ઘડા કરતા ભિન્ન છે એ ક્યાંથી આવ્યું આ એમની સમજ છે કે એક વૃત્તિ જન્મે ને બીજી જતી રહે બીજી આવે ને જતી રહે ત્રીજી આવે જતી સંતાન ચાલે છે પણ એક વૃત્તિ છે ત્યારે બીજી વૃત્તિ પ્રત્યક્ષ નથી એટલે ભાષ્યકાર કોઈ યથા અન્ય તત્કાલે એવ દ્વિતીયાતિહિ જેવી રીતે એ જ સમયે બીજી બુદ્ધિ એ ટીકાકાર કહે છે ઘટાદિહિ આલોકશ્ચ ઇતિ ઉભયોહો તો ઘડો વગેરે પદાર્થો અને આલોક એટલે પ્રકાશ ઉભયોહો બંનેનો મિથ સંસૃષ્ટયોહો બંને જ્ઞાન જોડી ગયેલા છે ભેગા થઈ ગયા છે વિવેક એનો અનુપલંબવત પણ વિવેક એટલે કે પૃથક્કરણ પૂર્વક દેખાતા નથી કે આ ઘડો છે ને આ પ્રકાશ છે વિવેક અનુપલંબવત એની જેમ જ અવભાસ્ય અવભાસકયોહો બુદ્ધ્યાત્મનો બુદ્ધિ અવભાસિત થનાર અવભાસ્ય છે આત્મા અવભાસિત કરનાર અવભાસક હશે તો જેવી રીતે ઘડો ને પ્રકાશ એ બંને અલગબીજાને જાણે કે લાગી ગયા હશે અલગ અલગ ઓળખાતા નથી એમ બુદ્ધિ ને આત્મા પણ ભેગા થઈ ગયા છે અલગ ઓળખાતા નથી અભેદ આત્માનો ભેદે બી બંને ભિન્ન હોવા છતાં પણ પૃથક અનુપલબ્ધ અલગ અલગ ગ્રહણ થતો નથી આથી ઐક્ય અવભાસતે બંનેમાં ઐક્ય છે એવું જોવામાં આવે છે જ્યારે શંકા કરી બૌદ્ધ એ બાહ્યાર્થવાદીએ કે પ્રકાશ કરતા ભિન્ન ઘડા કરતા ભિન્ન પ્રકાશની જેમ બુદ્ધિ કરતા ભિન્ન આત્મા પ્રત્યક્ષ દેખાતો નથી માટે નથી એના જવાબમાં જો સિદ્ધાંતિ આવી દલીલ કરે કે જેમ પ્રકાશ અને ઘડો અલગ દેખાતો નથી તો અલગ છે એમ બુદ્ધિ ને આત્મા અલગ ના દેખાતા હોય તો પણ અલગ છે કારણ કે બુદ્ધિ અવભાસ્ય છે અને આત્મા અવભાસક હશે પણ પૃથક પછી દેખાતા માટે ઐક્ય અવભાસ હતો ઐક્ય જણાય છે વસ્તુ તસ્તુ કયો અન્યતમ એ વાસ્તવમાં તો જુદા જ છે આ તો એક બુદ્ધિમાં જન્મે છે માટે ભેગા દેખાય છે બંને અલગ જ છે જો તમે એવી દલીલ કરો એ વેદાંતિ તો એ શંકામાં અનુવાદથી પહેલા એ શંકા બૌદ્ધના પક્ષેથી એનો અનુવાદ કરતા ભાષ્યકાર કહે છે યતો અવભાસ્ય અવભાસકયોહો અન્યત્વેપિ વિવેક અનુપલંભાત સાદૃશ્યમ ઇતિ ઘટાદિ આલોકયોહો જે અવભાસક અને અવભાસ્ય એ બંને ભિન્ન છે અન્યત્વે બીજી બાજુ મિતો ભિન્નત્વે બી અર્થ પરસ્પર ભિન્ન છે છતાં પણ વિવેક અનુપલંબાદ
બંનેનો અલગ અલગ જ્ઞાન થતું નથી, સાદૃશ્ય માટે સાદૃશ્ય થઈ જાય છે. ચોથી પાંચ ત્રીજી પાંચ પેલો વિવેકાનો પરંપરા ત્રીજી પાંચ નો ભિન્ન અપરિજ્ઞાન ઐક્ય ભ્રાંતિ હેતો હો, તો બંને અલગ અલગ દેખાતા નથી માટે ઐક્યની ભ્રાંતિ થઈ જાય. ઐક્યની ભ્રાંતિના કારણે અલગ અલગ દેખાતા નથી માટે સાદૃશ્ય ચોથી પાંચ તાદાત્મ્ય, એટલે બંનેમાં તાદાત્મ્ય થઈ જાય છે. તે ઘટાદિ આલોકયો હો. ટીકા પાંચમી પાંચ નો કહેશે અનુમાન વિધિ શેષ એટલે ઘટાદિ આલોકયો હો બુદ્ધ્યાત્માનો મિથો ભિન્ન, જેમ કે બુદ્ધિ અને આત્મા પરસ્પર ભિન્ન છે. કેમ? ભાષ્ય ભાષકત્વે વેદાંતિ આ દલીલ કરી કે બુદ્ધિ અને આત્મા ભિન્ન છે. કેમ ભિન્ન છે? કારણ કે પ્રકાશક અને પ્રકાશ્ય છે, આત્મા પ્રકાશક છે, બુદ્ધિ પ્રકાશ્ય છે. ઘટ આલોક ઘડો ને પ્રકાશની જેમ, ઘડો ને પ્રકાશ એક જ દેખાય છે, પણ પ્રકાશ અવભાષક છે, ઘટ અવભાષ્ય છે, પણ એક દેખાવા છતાં ભિન્ન છે. એમ બુદ્ધિ ને આત્મા પણ બંને એક દેખાય છે, પણ બુદ્ધિ અવભાષ્ય છે, આત્મા અવભાષક છે, માટે બંને ભિન્ન છે. આવા અનુમાન થી વેદાંતિ એ બુદ્ધિ ને આત્માની ભિન્નતા સિદ્ધ કરી. એ ભાષ્યકાર કહે છે એટલે અનુમાનમ ઘટાદિ આલોકયો હો, તો ઘડો ને પ્રકાશ નો દ્રષ્ટાંત લઈને અહીં સિદ્ધ કરવામાં આવ્યો કે બુદ્ધિ અને આત્મા બંને પરસ્પર સાદૃશ્ય પ્રાપ્ત કરે છે અને છતાં બંને જુદા છે. પ્રકાશ નો દૃષ્ટાંત લઈને વેદાંતિ એ સિદ્ધ કર્યું કે જેવી રીતે કળો ને પ્રકાશ બંને એક જ દેખાય છે છતાં ભિન્ન છે, કારણ કે પ્રકાશ અપ્રકાશ છે, એમ બુદ્ધિ ને આત્મા બંને એક જ દેખાય છે છતાં ભિન્ન છે, કારણ કે અવભાષક અવભાષનો સંબંધ છે ઘટની જેમ. એટલે ઘડો ને પ્રકાશના દૃષ્ટાંતથી આત્મા બુદ્ધિ ને આત્માનું એમણે ભિન્નત્વ સિદ્ધ કરી વેદાંતિ અનુમાનના પ્રયોગથી. એટલે હવે દૃષ્ટા ઘટાદ્યા વૈષમ પ્રદર્શન ઉત્તરમ આહ, તો વૈષમ્ય વિષમતા એટલે જુદાપણો. ક્યાં જુદાપણો? ઘડો ને પ્રકાશ અને બુદ્ધિ ને આત્મા, એમાં ઘડો ને પ્રકાશ થી તમે બુદ્ધિ ને આત્માનું ભિન્નત્વ સિદ્ધ કરો છો. બંને અલગ અલગ વસ્તુ છે, ઘડાનો કિસ્સો જુદો છે, આત્માનો કિસ્સો જુદો છે. એ ભાષ્યકાર કહે છે તત્ર તત્ર ભવતુ અન્યત્વેન આલોકસ્ય ઉપલબ્ધાત ઘટાદેહે સંશ્લિષ્ટયોઃ સાદૃશ્યમ ભિન્નયોઃ એવ ન તથા ઇહ ઘટાદેહે ઇવ ધિયઃ અવભાષકમ જ્યોતિરંતરમ પ્રત્યક્ષેણ વા અનુમાનેન વા ઉપલભામહે. તત્ર છઠ્ઠી વાત ઉક્ત અનુમાન હોય દૃષ્ટાંતે, તો જો આપણે ઘડો અને પ્રકાશ એનું દૃષ્ટાંત લઈને બુદ્ધિ ને આત્માનું ભિન્નત્વ વેદાંતિ કહે છે. એમાંથી દૃષ્ટાંત એટલે પૂર્વ પક્ષ વૈષમ્ય બતાવે છે કે તમે દાખલો આપેલો શું થઈ ગયો કે પેલો માણસ અપંગ છે તો એ ઝાડ પર ચડી ગયો, એટલે શું બધા ચડી જાય? તમે દાખલો એક આપણે સિદ્ધ થઈ જતો હશે. એમ તમે દાખલો આપો કે ઘડો ને પ્રકાશ એક દેખાય છે છતાં ભિન્ન છે, કારણ કે પ્રકાશક પ્રકાશનો સંબંધ છે. એમ બુદ્ધિ ને આત્મા એક દેખાય છે પણ ભિન્ન છે, કારણ કે પ્રકાશક પ્રકાશનો સંબંધ છે ઘડાની જેમ. તો પૂર્વ પક્ષી કહે છે કે જો દાખલો ખોટો છે તમારો, એ દાખલો અહીંયા લાગુ પડતો જ નથી. તત્ર એટલે દૃષ્ટાંતે દૃષ્ટાંતમાં વિષમતા દર્શાવતા કહ્યું. તત્ર એટલે છઠ્ઠી પાદમાં કહ્યું અનુમાનનો અવયવ જે દૃષ્ટાંત છે એટલે કે ઘટ અને પ્રકાશ. તત્ર ભવતો અન્યત્વેન
આલોક છે અવલંબન ઘટા દે હે તો ભાઈ આ વસ્તુ ઘડાને પ્રકાશમાં તો બરાબર છે કે ઘડાને પ્રકાશ અલગ અલગ જોવા મળે છે આપણને માટે કહેવાય કે બંને અલગ છે એક દેખાતા હોય તો પણ સાત અને આઠ વિભાગનો પ્રત્યક્ષાદ પંચમી એમ તો ઘટાદે પંચમી ઘટાદે પંચમી ષષ્ઠી બંને થશે પંચમી છે ઘટાદે એટલે ઘટાદે કરતા અન્ય તરીકે પ્રકાશ નું ગ્રહણ થાય છે પ્રત્યક્ષ અને માટે બંને તો ભિન્ન શું કહી શકાય સંશ્લિષ્ટયોઃ સાદૃશ્યમ ભિન્નયોઃ એવ બંને જયારે ભેગા હોય ત્યારે નવમી પાદક તાદાત્મ્ય બંને ભેગા હોય ત્યારે તાદાત્મ્ય પ્રાપ્ત કરે છે એક જેવા દેખાય છે પણ છે ખરેખર ભિન્ન ઘટ અને પ્રકાશ બંને ભિન્ન છે છતાં પણ જયારે ભેગા હોય ત્યારે તાદાત્મ્ય પ્રાપ્ત કરી લે છે એટલે તપતા પિંડની જેમ કે લોખંડ નો કોળો કાળો કાળો છે ગોળ છે અને અગ્નિ બંને ભિન્ન છે પણ જયારે ભેગા હોય ત્યારે અગ્નિ નો ગોળો દેખાય છે પણ એક દેખાય છે તેમ મૂળ ભિન્ન છે એમ પ્રકાશ અને ઘડો ભિન્ન છે છતાં એક દેવા દેખાય છે તો સાદૃશ્યમ ભિન્નયોઃ આ દૃષ્ટાંત સમજાવ્યો ન તથા ઇહ પણ એની જેમ અહીં ઇહ એટલે દસમી પાદ નો દાષ્ટાંતે દાષ્ટાંતિકે દાષ્ટાંત કોણ થશે દૃષ્ટાંત કયું છે ઘડો ને પ્રકાશ શેના માટે ઘડો પ્રકાશ નું દૃષ્ટાંત શું સમજાવવા માટે બુદ્ધિ ને આત્મા વેદાંતિ કહેશે ઘડો ને પ્રકાશ ની જેમ બુદ્ધિ ને આત્મા પણ જુદા છે ઘડો પ્રકાશ દૃષ્ટાંત હશે બુદ્ધિ આત્મા દાષ્ટાંત હશે તો બી ઇલસ્ટ્રેટેડ દૃષ્ટાંત ઇલસ્ટ્રેશન દાખલો આપો અને દાષ્ટાંત ઇલસ્ટ્રેટેડ જે સમજાવવા માટેનો ઉપયોગ કર્યો કે જો આ છોકરા આટલી મહેનત કરે કયો પહેલો નંબર લઈ આવ્યો પહેલા કરે કેટલો લઈ આવ્યો અને તું મહેનત કર પહેલો નંબર લઈ આવીશ બરાબર એ દ્રાષ્ટાંત છે તો કહે છે કે ઘોડાની બાબતમાં જુદી વાત છે ન તથા ઇહ અહીં દ્રાષ્ટાંત એટલે બુદ્ધિ ના આત્માના કિસ્સામાં એવું નથી કેમ ઘટા દેહ ઇવ દિયા અભાસકમ જ્યોતિરંતરમ પ્રત્યક્ષેણ વા અનુમાનેન વા ઉપલભામહે પેલામાં તો સાદૃશ્ય ન હોય ત્યારે જુદા દેખાય છે ઘડો ને પ્રકાશ અહીં નથી દેખાતા ઘડો ન હોય તો પ્રકાશ છે જ ને અને પ્રકાશ અંતર ઘડો પડે નથી દેખાતો ઘડો ને પ્રકાશ અલગ પ્રત્યક્ષ દેખાય છે ત્યાં આજે નહીં તો કાલે અત્યારે તો પછી પણ બુદ્ધિ ના આત્માને ક્યારે તમે પ્રત્યક્ષ કારણ માંથી જુદા જોયા જુદા કોઈ જોડો નથી જોયા કેવી રીતે કહો કે દૃષ્ટાંત તમે માટે બધું બેસી ગયો એવું ના હોય તમે દૃષ્ટાંત આપણે સિદ્ધ ના થઈ જાય દૃષ્ટાંત વિષમ છે ઘડાન અને પ્રકાશના જે સંજોગ હશે એ બુદ્ધિના ને આત્માના નથી ટીકાકાર કહે છે દૃષ્ટાંત સપ્તમી અર્થ તો સપ્તમી એટલે ક્યાં છે ભાઈ છે કઈ સપ્તમી આપણે વાક્ય વાંચ્યા તત્ર સપ્તમી છે પહેલો શબ્દ તત્ર દૃષ્ટાંતમાં એવો અર્થ થાય ઘટાદે અન્ય તરીકે સંબંધ તો તત્ર ભવતો અન્યત્વેના આલોક છે ઉપલંબાદ ઘટાદે એનો જરા અન્વય જરા બરાબર એટલે સમજવા મુશ્કેલ પડે એવો છે એટલા માટે કરી આપે છે નીચે ટીકાકાર ટિપ્પણમાં પણ કહેવામાં આવ્યું તો ટીકાકાર કે ઘટાદે અન્યત્વેના ઘટાદે પંચમી છે ઘટાદી કરતા અન્ય તરીકે પ્રકાશ નું ગ્રહણ આપણે પ્રત્યક્ષ કરી શકીએ છીએ ચાલો પછી કાલે જોઈશું ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ શાંતિ શાંતિઃ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ